नमस्ते विद्यार्थी मित्रों, गणित विषय में फरी एक વખત આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે બોર્ડ ઉપર જોઈ શકો છો, નવું ચેપ્ટર છે 7મું, ઘન અને ખંડ। ગયા લેક્ચર ની અંદર આપણે ચેપ્ટર નંબર 6 કમ્પ્લીટ કર્યું હતું, વર્ગ અને વર્ગમૂળ। એની અંદર જે ટોપિકો આવતા, ગુણધર્મો આવતા, અવિભાજ્ય અવયવીકરણ ની રીત આવતી, નાના નાની સંખ્યા વડે ગુણવાનું આવતું, પછી संख्या संख्या पूर्ण घन संख्या एक ने संख्या त्रण वक्त गुणाकार अपने एक्जाम्पल लीधो कई करो लीधो तो एक ने एक त्रण वक्त गुण जो એનો ગુણાકાર કરીને જે સંખ્યા મળી કેવી સંખ્યા કહેવાય પૂર્ણ ઘન સંખ્યા કહેવાય બીજું લીધું કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એક ને એક સંખ્યાનો 3 વખત ગુણાકાર તો 8 મળે છે એ કેવી સંખ્યા કહેવાય પૂર્ણ ઘન 3 લીધા તો કેટલા મળે છે 27 એ પણ કેવી સંખ્યા છે પૂર્ણ ઘન તો 1 8 અને 27 એ પૂર્ણ ઘન સંખ્યાઓ છે એવું કહેવાય तो विद्यार्थी मित्रों अपने जो है चौरस की बात कही रही थी तो आ लंबाई आई लंबाई आयु आप क्षेत्रफल मेरे तो लंबाई गुणिया लंबाई एट शू आ लंबाई नो वर्ग आवे अपने बात करवानी छे घन की तो घन आकार आ प्रकार नो हो तमे डब्बो जोयो हशे આ પ્રકારનો ડબ્બો આપેલો હોય તો એની અંદર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આ લંબાઈ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ પણ આ સમઘન હોય કેવો હોય સમઘન હોય તેમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધું કેવું થાય સરસ હવે સમઘન તમારે જોવું હોય તો તમે સાત શેરી રમતા હો ત્યારે જે પાસો છે સાત શેરીનો એને કેવો આકાર કહેવાય સમઘન તો એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એ બધું કેવું હોય સરખું હોય તો આનું આપણે ઘનફળ મેળવવું હોય લંબઘન આપણે સોરી સમઘન નું ઘનફળ મેળવવું તો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધું કેવું હશે સમઘનમાં સરખું આઈ એલ હશે ઊંચાઈ પણ કેટલી હશે લંબાઈ જેટલી હશે અને લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈ ત્રણ વખત ગુણાકારમાં આવી તો લંબાઈ ની શું થઈ જાય ત્રણ ઘાત થઈ જાય એવી રીતે આ થાય છે એક ગુણ્યા એક ગુણ્યા એક એક નો ઘન એક આવે છે તો આ જે મળે છે એ આપણને કેવી સંખ્યા મળે છે પૂર્ણ ઘન તો ચાલો આ સમજાઈ ગયું બધા વિદ્યાર્થીઓને ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો સંખ્યા લીધી છે આપણે 1 થી 20 સુધી અહીં જે દૂર દૂર કરેલા છે એ તમારે પૂર્ણ કરવા ચાર પછી 5 6 7 8 20 સુધી ક્રમશ લખો અને એના આપણે ઘન મેળવવાના છે તો 1 છે સંખ્યા એનો આપણે ઘન કર્યો ઘનને 3 ઘાત વડે દર્શાવાય કેટલી ઘાત વડે દર્શાવાય 3 ઘાત વડે વર્ગ હોય તો એને 2 ઘાત વડે આપણે દર્શાવતા તો 1 નો ઘન 1 પછી સંખ્યા 2 લીધી તો 2 નો ઘન 8 ત્રણ લીધી તો ત્રણ નો ઘન 27 ચાર લીધી તો ચાર નો ઘન 64 હવે ચાર નો ઘન એટલે એને આવી રીતે ગુણવાનું ત્રણ નો ઘન એક ને એક સંખ્યા તો કેટલા મળશે ચોકે ચોકે હોળ હોય ચોકા 64 તો આ સંખ્યા છે એને કેવી સંખ્યા કહેવાય પૂર્ણ ઘન સંખ્યા કહેવાય કેવી સંખ્યા કહેવાય પૂર્ણ ઘન તો વિદ્યાર્થી મિત્રો 1 થી 20 ના તમારે ઘન લખવાના છે અને આ પાકા પણ કરવાના છે તમે કેમ 1 થી 20 ના વર્ગ પાકા કરી રહ્યા હતા પછી એના ઉપરથી વર્ગમૂળ ઓટોમેટિક આવી ગયા
પણ એ કમ્પ્લીટ કરેલા હોય ત્યાં એવી જ રીતે 1 થી 20 ના વર્ગ પકા કરવાના સોરી 1 થી 20 ના ઘન પકા કરવાના છે જો અમને આવડી જાય તો ઘનનું ભાવ છે એવું બની જાય કેમ કે આપણે ઉલટું હોય 8 નું ઘનનું તો અહીંયા લખેલું છે 2 27 નું ઘનનું તો 3 એ નેક્સ્ટ આપણે ટોપિક આવશે બરોબર ત્યારે ડીપમાં સમજશે તો આ 1 થી 20 સુધીના તમારે ઘન લખવાના છે કમ્પ્લીટ આજો એની વ્યાખ્યા આવી એટલે સંખ્યાનો 3 નો ગુણાકાર કરવાથી જે સંખ્યા મળે એને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય તો 1 8 અને 27 મળ્યા એ પૂર્ણ ઘન સંખ્યા હવે વિદ્યાર્થી મિત્રો કોઈ એકી સંખ્યા હોય એ તો તમે ઘન કરો તો કેવી સંખ્યા મળે આપણે વર્ગની અંદર પણ વાત કરી હતી એ ટોપિકની અંદર આવે છે કે કોઈ પણ એકી સંખ્યાનું ઘન એકી સંખ્યા જ મળે કેવી સંખ્યા મળે એકી સંખ્યા ઉદાહરણ જોઈએ જો આ 1 રો છે એ એકી સંખ્યા છે એનો ઘન કર્યો તો કેટલા મળે છે 1 મળે છે 3 છે એ પણ કેવી સંખ્યા છે એકી સંખ્યા છે તો 3 × 3 × 3 બરાબર 3 × 9 × 9 = 27 તો આ પણ 27 કેવી સંખ્યા કહેવાય એકી સંખ્યા કહેવાય પછી 5 નો ઘન તો 5 નો ઘન આવી રીતે થાય 5 × 5 × 5 તો પછી 25 25 5 125 જો એકમ નો એકી સંખ્યા છે તો આ સંખ્યા કેવી કહેવાય એકી સંખ્યા કહેવાય એટલે કોઈ પણ એકી સંખ્યાનો તમે ઘન કરો તો એ હંમેશા એકી સંખ્યા જ મળે ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો કોઈ પણ બેકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા મળે ઉદાહરણ લીધું 2 નો ઘન 8 તો 8 કેવી સંખ્યા બેકી સંખ્યા 4 નો ઘન તો 4 નો ઘન કેટલો થાય 64 ચોકે ચોકે 16 16 ચોકા 64 તો અહીંયા તમે જોઈ શકો છો એકમ નો 4 તો આ સંખ્યા કેવી કહેવાય બેકી સંખ્યા કહેવાય કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગઈ બધાને કે એકી સંખ્યાનો ઘન કરો તો એકી સંખ્યા મળે બેકી સંખ્યાનો ઘન કરો તો બેકી સંખ્યા મળે ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ ગુણધર્મ ચાલો એના પછી કે ઘન સંખ્યાઓના ગુણધર્મ અગાઉના ચેપ્ટરની અંદર આપણે વર્ગ સંખ્યાઓના ગુણધર્મ શીખી ગયા હતા કે 2 નો વર્ગ કરો એકમનો 2 હોય એનો વર્ગ કરો જે સંખ્યા મળે એનો એકમનો હંમેશા 4 મળશે શું બોલો 4 એવી રીતના જે બધા ગુણધર્મો છે આની અંદર પણ આવે છે એ તમારે જોવા આવે ગુણધર્મો પરફેક્ટ તો તમે 1 થી 20 ના જે ઘન લખશો અને પછી જુઓ કે 1 નો ઘન કરો તો 1 મળે 2 નો ઘન કરો તો 8 મળે 3 નો ઘન કરો તો 27 એક હોય તો 1 મળે એકમનો 2 હોય તો એકમનો શું મળે છે 8 મળે છે 3 હોય તો એકમનો 7 મળે છે એ ગુણધર્મ જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 1 હોય એકમનો અંક કેટલો હોય 1 અહીં જોઈ શકો છો તમે 1 1 એકમનો અહીંયા ખાલી 1 નો છે તો એકમ દસ 11 લીધા એકમ અને 10 તો આ એકમનો અંક 1 તો તે સંખ્યાનો ઘન કર્યો એનો ઘન કર્યો તો કઈ સંખ્યા મળી એમાં એકમનો અંક શું મળે છે હંમેશા 1 જ મળે છે તમે જોઈ શકો છો તો 1 નો ઘન કર્યો તો 1 મળ્યો 11 નો ઘન કર્યો તો 1331 તો એમાં પણ જુઓ જોઈએ એકમનો અંક શું મળે છે 1 કે કોઈ પણ સંખ્યા નો એકમનો અંક 1 હોય એનો તમે ઘન કરો વિચારી લઈએ આપણે કે 41 છે એનો તમે ઘન કરશો તો અહીં કંઈક મળશે પણ એનો જે એકમનો અંક હશે એ તો શું મળશે હંમેશા 1 જ મળશે તો પેલો ગુણધર્મ હતો 1 હોય તો શું મળે 1 મળે છે ચાલો નેક્સ્ટ બીજો જોઈએ ગુણધર્મ કે જે સંખ્યાનો એકમનો અંક 2 હોય કેટલા હોય 2 હોય એનો તમે ઘન કરો અહીં તમે જુઓ એકમનો અંક 2 લીધો અહીંયા પણ 12 ની અંદર એકમમાં અંકમાં 2 છે એનો તમે ઘન કરો છો તો એકમનો અંક 8 અને 8 મળે છે તો જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક કેટલો મળે છે 8 મળે છે 1 હોય તો 1 આવતું હતું 2 હોય તો કેટલા આવી જાય છે 7 સપોઝ કે અહીં આપણે લખીએ 32 નો ઘન કરીએ તો અહીં કંઈક મળશે પણ એકમનો અંક શું હશે હંમેશા 8 જ હશે તો આ રીતનું ઘણી વખત ખાલી જગ્યા એમસીક્યુની અંદર પૂછાતું હોય કે આનું ઘન કરો
तो एकम नो कई संख्या मळशे आनो घन करवाथी मळती संख्या नो एकम नो अंक शुं हशे तो आना उपरथी आपणे खबर पड़े कि बे होय तो केटला आवे आ आ चलो नेक्स्ट जोईए कि जे संख्या ना एकम नो अंक 3 केटला होय 3 तो अहीं तमे जुओ एकम नो 3 होय एवी संख्या लीधी એનો ઘન કર્યો તો કઈક સંખ્યા મળે છે એમાં એકમ નો અંક શું મળે છે તમે જોઈ શકો છો 7 મળે છે કેટલા મળે છે 7 કે એકમ નો અંક 3 હોય કોઈ સંખ્યાનો એનો તમે ઘન કરો જે સંખ્યા મળે એમાં એકમ નો હંમેશા કેટલો હોય છે 7 હોય છે અહીંયા તમે જો 47 લીધા હોય એનો તમે ઘન કર્યો સોરી અહીંયા તમે 43 લીધા હોય કેટલા લીધા હોય 43 એનો તમે ઘન કર્યો તો અહીંયા કઈક ગણત પણ એકમ નો તો હંમેશા શું મળે 7 3 હોય તો શું આવે છે 7 આવે છે ચાલો એના પછી ચોથો ગુણધર્મ જોઈએ કે જે સંખ્યાનો એકમ નો અંક 4 કેટલા હોય 4 એ સંખ્યાનો ઘન કરો એકમ નો અંક 4 હોય એવી સંખ્યા લીધી 14 અને 4 એનો ઘન કર્યો તો 64 અને 27 થી મળશે મળે છે તો એમાં તમે જુઓ એકમ નો અંક શું મળે છે 4 મળે છે કે જે સંખ્યા નો એકમ નો અંક 4 હોય તે સંખ્યા નો ઘન કરો તો એકમ નો અંક શું મળે છે 4 મળે છે સપોઝ વિચારી લ્યો કે 64 નો આપણે ઘન કરવો છે તો અહીં કઈક અંક મળશે તો છેલ્લો અંક તો શું હશે એટલે કે એકમ નો અંક શું હશે હંમેશા 4 4 હોય તો શું મળે છે 4 મળે છે ચલો નેક્સ્ટ ગુણધર્મ જોઈએ ચાલો એના પછીનો જે ગુણધર્મ છે કે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય કેટલો હોય 5 એનો તમે ઘન કરો તો જે સંખ્યા મળે એનો એકમનો અંક હંમેશા કેટલો હોય છે 5 અહીંયા 5 લીધા 15 લીધા એની જગ્યાએ આપણે જો 25 લીધા હોત એનો ઘન કર્યો હોત તો એકમ નો અંક હંમેશા 5 હોય તો કેટલા આવ્યો છે 5 જ આવ તો એકમ નો અંક 5 હોય કોઈ સંખ્યાનો એ સંખ્યાનો તમે ઘન કરો જે સંખ્યા મળે એ સંખ્યાનો એકમ નો અંક હંમેશા કેટલો હશે 5 જ હશે કેટલો હશે 5 ચાલો એના પછી કે જે સંખ્યાનો એકમનો અંક 6 હોય કેટલા હોય 6 એનો તમે ઘન કરો જો અહીં એકમનો અંક 6 લીધા એનો ઘન કર્યો તો કઈક સંખ્યા મળી એ સંખ્યાનો એકમનો કેટલો મળે છે 6 મળે છે કેટલો હોય હંમેશા 6 આપણે લઈએ ઉદાહરણ કે 46 નો ઘન લીધો તો અહીં કઈક સંખ્યા મળે ચાલો પણ એકમનો અંક તો હંમેશા 6 હોય તો કેટલો મળે 6 મળે કમ્પ્લીટ તો 1 થી 20 ના ઘન પરફેક્ટ પાકા કરવા આગળ પણ ભવિષ્યમાં કામ આવશે બરોબર 9 માં 10 માં ની અંદર એક આવું ક્યારેક લખેલું હોય કે 6 નો ઘન કેટલો નતર આપણે ગુણાકાર કરવો પડે રફ પેજ ની અંદર આપણે જો આ પાકો કરેલો હોય કે 6 નો ઘન છે 216 થાય તો સીધો આપણે લખી શકીએ ચાલો એના પછી કે જે સંખ્યાનો એકમનો અંક 7 આપ્યો કેટલો આવ્યો હોય વિદ્યાર્થી મિત્રો 7 આવ્યો અહીં તમે જુઓ જો એકમ નો 7 છે એ સંખ્યા 7 અને 17 એનો ઘન કર્યો તો આપણે આ સંખ્યા મળી 343 અને 4913 તો એકમ નો તમે જોઈ શકો છો 3 3 મળે છે તો 7 હોય તો એકમ નો કેટલો મળે છે 3 ઉદાહરણ તરીકે આપણે જો 47 નો ઘન લીધો હોય તો 7 હોય તો એકમ નો શું મળત આપણને 3 3 અંક તો 7 મળ્યા 7 અંક તો શું મળે છે 3 મળે છે ચાલો એના પછીનો ગુણધર્મ જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 8 હોય 8 લીધો એકમનો અંક એનો ઘન કર્યો કઈ સંખ્યા મળી એમાં તમે જુઓ તો એકમનો અંક શું મળે છે 2 મળે છે કે જે સંખ્યાનો એકમનો અંક 8 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક હંમેશા કેટલો મળે છે 2 મળે છે બીજું એક ઉદાહરણ લઈ આવ્યો કે 28 નો ઘન કરવો એમ કે આ સંખ્યા
નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો શું થશે? તો અહીંયા કઈ સંખ્યા મળશે પણ એનો એકમનો ઊંચાઈ 8 છે એકમ, તો અહીંયા એકમનો કેટલો મળશે? 2. 2 નો ઘન કર્યો તો 8 મળતા, 2 હોય તો 8 મળે, 8 હોય તો 2, 3 હોય તો 7 મળે, 7 હોય તો 3. કમ્પ્લીટ આજે સમજાઈ ગયું બધાને? તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 સુધી આપણે લીધા. નેક્સ્ટ બે ગુણધર્મ જોઈએ બીજા. ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો બે બીજા ગુણધર્મ જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 9 હોય. કેટલો હોય? 9. તો અહીંયા તમે જોઈ શકો એકમનો અંક 9 લઈ લીધો. સંખ્યા છે 9 અને 19, એકમનો અંક 9 છે. એનો ઘન કર્યો તો કઈક સંખ્યા મળી, એનો જુઓ જો એકમનો અંક કેટલો મળે છે? 9 મળે છે. હંમેશા કેટલો મળશે? 9. અહીંયા 19 લીધું એની જગ્યાએ આપણે લીધું હોત 39 નો ઘન. તો એનો ઘન કરો તો એકમનો અંક 9 હોય તો કેટલા મળશે? હંમેશા 9. અહીંયા આગળ કઈ કામ કરશે પણ એકમ તો 9 હોય તો કેટલા મળે છે? 9 જ મળે. ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય. કેટલો હોય? 0 હોય. એવી સંખ્યાનો તમે ઘન કરો તો કઈ સંખ્યા મળે બીજી? એનો એકમનો અંક શું મળે એ આપણે જોઈએ. 0 હોય તે સંખ્યાના ધનનો એકમનો અંક, તો જુઓ 10 છે તો એકમનો અંક 0, 20 છે એકમનો અંક 0, એનો ઘન કર્યો તો 1 નો ઘન 1. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે જયારે વર્ગ કરતા, જો 20 નો વર્ગ કરતા તો 2 નો વર્ગ કેટલો થાય? 4. 1 શૂન્ય હોય તો કેટલા શૂન્ય લખતા? 2 શૂન્ય લખતા. એવી જ રીતે ઘનની અંદર 1 શૂન્ય હોય એનો ઘન કરવો હોય તો કેટલા શૂન્ય લખવા પડે? 3 શૂન્ય લખવા પડે. એકમનો અંક 0, ઘન કરો સંખ્યા મળી, એકમનો અંક શું મળે છે? 0. 20 એકમનો અંક 0, ઘન કર્યો એકમનો અંક શું મળે છે? 0. પણ જ્યારે પૂર્ણ ઘન સંખ્યાની વાત આવશે ત્યારે તમે જોઈ શકો છો એકમ દશક અને 100, 3 એકમ દશક અને 100 ના અંકથી શરૂ થતા 3 શૂન્ય ક્રમશઃ આવે. જો આ રીતની કોઈ સંખ્યા આવી હોય વિદ્યાર્થી 300 નો ઘન, તો 3 નો ઘન કેટલો થાય? 27. 3 તરી 9, 9 તરી 27. 2 શૂન્ય હોય, 1 શૂન્ય હોય તો 3 શૂન્ય કરતા ઘન કરતા, 2 હોય તો 6 કરવા પડે. આવી તો આ 300 નો ઘન થઈ ગયો. તો એની અંદર એકમ નો અંક 0, તો અહીંયા પણ શું મળે છે? 0. એટલે 0 હોય એકમ નો, એનો તમે ઘન કરો. શું કરો વિદ્યાર્થી મિત્રો? ઘન કરો તો આપણને એકમ નો અંક શું મળે છે? હંમેશા 0 મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો ગુણધર્મો હતા. 1 હોય એનો ઘન કરો તો 1 મળતા, 2 હોય તો 8 મળતા, 3 હોય તો 7 મળતા, પછી 4 હોય તો 4 જ મળતા, 5 હોય તો 5 મળતા, 6 હોય તો પણ 6, 7 હોય તો 3 થતા, 8 હોય તો 2 થતા, અને ખાસ 2 હોય તો 8 હોય તો 2. 3 હોય એકમનો ઘન કરો તો 7 મળે, 7 હોય એકમનો ઘન કરો તો 3, 0 હોય તો 0, 9 હોય તો 9. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો આવ્યો. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો સમજવા જેવું છે, થોડું યાદ રાખવા જેવું છે કે આરડી રામાનુજન સંખ્યા, આરડી નામના ગણિત શાસ્ત્રી થઈ ગયા અને રામાનુજન શ્રીનિવાસ રામાનુજન નામના ગણિત શાસ્ત્રી થઈ, એ બંને લોકોએ ભેગા મળીને એક સંખ્યાનું નિર્માણ કર્યું. સંખ્યા સોય થી કઈ સંખ્યા? તો એને હાર્ડી રામાનુજન સંખ્યા એ નામ આપવામાં આવ્યું. કેવી રીતે મેળવી જોઈએ કે આ રસપ્રદ સંખ્યા એવી છે કે જેને બે ઘન સંખ્યાઓનો સરવાળા રૂપે દર્શાવી શકાય. જો આ એક સંખ્યા છે 17, 29, તો 12 નો ઘન કરો અને 1 નો ઘન કરો, તો 12 નો ઘન 17 થયા પ્લસ 1 નો ઘન 1, આ બંનેનો સરવાળો કરો તો આટલું થાય છે.
હવે આના સિવાયની પણ બીજી સંખ્યા મળી શકે કે એ બે નો ઘન કરો એનો સરવાળો કરો તો 17 29 જ મળે. એટલે બે સંખ્યાનો ઘન કરો એનો સરવાળો કરો, એના સિવાયની કોઈ બે સંખ્યા લ્યો એનો ઘન કરો સરવાળો કરો, તે બંને કેવા મળે છે? સરવાળા સરખા મળે છે. તો નાનામાં નાની આ સંખ્યા છે, એથી મોટી સંખ્યા મળે. પણ બધી સંખ્યા આવી હોય એવું જરૂરી નથી, નિયમ પ્રમાણે આવતી હોય એ જ સંખ્યાઓ આની અંદર સમાવેશ થાય. આના પછી તરત આ સંખ્યા આવે છે. પણ નાનામાં નાની કઈ સંખ્યા? આદિ રામાનુજન સંખ્યા 17 29 1729 કમ્પ્લીટ. સંદેહ કોઈ બધાને? ચાલો નેક્સ્ટ જોઈએ કે 41 04 તો એ 9 નો ઘન અને 15 નો ઘન છે. પણ 41 04 થી બીજા કયા બે સંખ્યા નો ઘન કરો ને એનો સરવાળો એટલો થાય? તો 2 નો ઘન કરો અને 16 નો ઘન કરો, એ 2 નો તમે સરવાળો કરો તો આટલો થાય. એના સિવાય પણ ઘણી સંખ્યાઓ છે, પણ નાનામાં નાની કઈ સંખ્યા આદિ રામાનું 1729. ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછીનો જે ટોપિક છે એ તમે અગાઉના ચેપ્ટરની અંદર શીખી ગયા એ પ્રમાણેનો ટોપિક છે. પણ આપણે આ ઘનની વાત કરવાની, આપણે પૂર્ણ વર્ગની વાત કરવાની. તો ચાલો જોઈએ શું ટોપિક છે. કે નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? પૂર્ણ ઘન હોય એટલે વિદ્યાર્થી મિત્રો એ જે એના અવયવ મળતા હોય એ આવી રીતના ત્રણ વખત મળવા. પૂર્ણ વર્ગ ની અંદર કેટલી વખત મળતા હતા આપણને? 2 વખત આવી રીતે મળતા. પણ ઘન ની વાત છે તો 1 ને અંક કેટલી વખત આવવો જોઈએ? 3 વખત આવવો જોઈએ. જો એના સિવાય સપોઝ કે એક આવું મળે છે તો આ કેના અવયવ છે? જે સંખ્યાના હોય એ સંખ્યા પૂર્ણ ઘન બનશે ને. કમ્પ્લીટ. ચાલો જોઈએ. તો સૌ પ્રથમ આવા અવયવ મેળવવા માટે આપણે કઈ રીત વાપરવી પડે? અવિભાજ્ય અવયવીકરણ ની રીત વાપરવી પડે. કઈ રીત વાપરવી પડે? અવિભાજ્ય અવયવીકરણ. ચાલો સૌ પ્રથમ 243 માટે વિચારીએ. તો 243 ને આપણે અવયવ પાડીએ. ચાલો 2 વડે ભાગવા છે, 4 છે ને સુકા એકમ નો એક સંખ્યા છે તો 2 વડે ભાગી શકાય ને. ચાલો 3 વડે 4 છે તો 3 ને 4 આપણને યાદ હોવી જોઈએ. જો 4 ને 3 7 ને 2 આ 2 + 4 + 3 આ જે અંકો છે એનો સરવાળો કર્યો કેટલો થાય છે? 4 ને 3 7 ને 1 9 સરવાળો 9 આવ્યો. આને 3 વડે ભાગી શકાય? તો કે હા. તો આને પણ ભાગી શકાય. ચાલો કેટલાય ભાગી શકાશે? 8 3 24 અને 3 1 3 કેટલા આવશે? 81. ચાલો એના પછી પાછા 8 ને 1 એક સંખ્યા, 8 ને 1 9 9 ને 3 વડે ભાગી શકાય? હા. તો આને પણ ભાગી શકાય? 27 3 81. ચાલો 27 આવ્યા. હવે આવા અંક જે મળતા હશે વિદ્યાર્થી મિત્રો ફટાફટ, કેમ કે વારે ઘડી એ રિપીટ થતા એટલે ફટાફટ તરત યાદ આવી જવું જોઈએ આપણે. કાલના ભાગ આ પડે કે 9 3 27 3 3 9 3 1 3 તો જુઓ જો 243 ને આવી વાતલા મળે છે. 3 × 3 × 3 × 3 × 3 હવે આની અંદર 3 3 ની જોડી બનાવો. તો આ તમે જોઈ શકો છો કે આ જે સંખ્યા છે 3 2 વખત છે, આ તો પૂરો 3 3 વખત છે. તો આપણે કહી શકીએ કે આ સંખ્યા કેવી છે? પૂર્ણ ઘન છે ને. તેથી અહીં 3 1. હવે જો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ ઘન ક્યારે હશે? એ સંખ્યા 3 વખત આવતી હોય, 6 વખત આવતી હોય, 9 વખત આવતી હોય, 12 વખત આવતી હોય, 1 ને 1 સંખ્યા તો પૂર્ણ ઘન બને. પણ અહીંયા 3 છે એ કેટલી વખત આવે છે? 5 વખત આવે. તો પણ કહી શકીએ કે અહીં 3 એ 5 વખત આવે છે.
243 એ પૂર્ણ ગણ સંખ્યા નથી, પૂર્ણ ગણ સંખ્યા નથી. ચાલો એના પછી જોઈએ 216 માટે. ચાલો સૌ પ્રથમ એને આપણે શું પાડશે વિદ્યાર્થી મિત્રો, 216 ના અવયવ પાડીએ. ચાલો બે વડે ભાગ આવશે, કેમ કે એકમ ગણ કેવી સંખ્યા છે, બેકી સંખ્યા છે. ચાલો ક્યાં ભાગ આવશે તો કે 108 × 216. ચાલો વળી પાછા બે વડે ભાગ આવશે, 54 × 2. વળી પાછા બે વડે ભાગ આવશે, 27 × 54. 3 વડે ભાગ આવશે, 9 × 27. 3 વડે ભાગ આવશે, વળી 3 વડે ભાગ આવશે. તો અહીં તમે જોઈ શકો છો આ 3 ની જોડમાં આવે છે, આ પણ 3 ની જોડમાં આવે છે. તો આ સંખ્યા કેવી હશે, પૂર્ણ ગણ. તો ચાલો સૌ પ્રથમ લખી નાખીએ કે 216 બરાબર 2 × 2 × 2 × 3 × 3 × 3. તેથી અહીં 2 એ 3 વખત અને 3 એ 3 વખત આવતા હોવા, 2 છે એ પણ 3 વખત આવે છે, 3 છે એ પણ 3 વખત આવે છે, 3 વખત, 6 વખત, 9 વખત, 12 વખત આવતા હોય તો એ કેવી સંખ્યા હોય, પૂર્ણ ગણ હોવાથી 216 એ પૂર્ણ ગણ સંખ્યા છે. જે ગયા સિસ્ટમમાં એવી જ રીતે આવે, પણ અહીંયા જુઓ ત્રણ ની જોડીમાં હોય એક એક સંખ્યા તો જ પૂર્ણ ગણ બને. ચાલો એના પછી જોઈએ 8000. તો 8000 ના સૌ પ્રથમ આપણે શું પાડશે અવયવ પાડશે. ચાલો બે વડે અકવવો જોઈએ તો 4000 × 8000. પાછું બે વડે અકવવું તો કે 2000. વળી પાછું બે વડે અકવવો 1000. વળી પાછું બે વડે ભાગ આવશે 500. વળી પાછા બે વડે ભાગ આવશે 200. વળી પાછા બે વડે ભાગ આવશે 125. હવે વિદ્યાર્થી મિત્રો બે વડે ભાગ ચાલશે નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો કેટલા વડે ભાગ કરવો પડશે આપણે, 125. 5, 6, 7 અને 8 તો 3 વડે પણ આવશે નહીં. તો 5 વડે અકવો તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો, 5 વડે અકવશે એટલે 25. વળી પાછા 5 વડે 25, 25, 25. વળી પાછા 5 વડે. અહીં તમે જોવો જોઈએ આ 3 ની જોડમાં આવે છે, આ 3 ની જોડમાં, અને આ પણ કેટલા આવે છે, 3 ની જોડમાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આના માટે આપણે લખવું હોય તો સૌ પ્રથમ આ 8000 એના અવયવ લખી નાખવાના, 2 × 2 × 2 × 2 × 2 × 2 × 5 × 5 × 5. તો ચાલો સૌ પ્રથમ ની લખી આપણે, તો એ 2 3 વખત, બીજા 2 3 વખત, એટલે 2 કુલ કેટલી વખત આવ્યા, 6 વખત આવ્યા. તો 3 વખત આવતા હોય, 6 વખત, 9 વખત, 12 વખત આ સંખ્યામાં આવતા હોય તો એ પૂર્ણ ગણ સંખ્યા. એટલે 5 કેટલી વખત આવે છે, 3. તો અહીં 2 એ 6 વખત અને 5 એ 3 વખત આવતા હોવાથી 8000 એ પૂર્ણ ગણ સંખ્યા છે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું. આ પ્રકારના દાખલા સ્વાધ્યાય 7.1 પ્રશ્ન નંબર એક આપેલો છે. સ્વાધ્યાય 7.1 પ્રશ્ન નંબર એક આ પ્રકારનો આપેલો છે. વિષયમાં ગણવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં ગણવાનો રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ, નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે અભ્યાસ કરશું.